શેઠિયો ભગવાનનો માણસ છે, આવા શેઠિયા કોકને જ મળે બાપા. હા છોકરા અહીંયા આવી તો બેટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી અહીં તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે? કે હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, ઈશ્વરે ધાર્યું હોય 51 લાખ, ભગવાન વર થોડું કોઈનું હાલે બાપા. દુઃખ તો રાજા રામ નહીં પીડ્યા થા, રાજા રામ ફેક્ટરી એમ નહોતો જતા, દુઃખ તો રાજા રામ ને પીડ્યા થયા ને સીતા ને પીડ્યા થયા. બચા તાર બાપા ને ફોટો લાવ આગળ દેવો જો હે. નીતર એક ફેક્ટરીમાં આગ લાગી, એવી આગ લાગી ભાઈ, એવી આ લાગી એટલે કે એવી લાગી, લાગવા વાળી લાગી. એક માણા બસ્યો નિયો સીધો, દાદા અગ્નિનો ફાયર જ થઈ ગયો જોર, અને આગની લપેટમાં બધા આવી ગયા. ત્યાં જતા ને હું તમને રજૂ કરું છું, ઓય કોઈ બચ્યું જ નહીં, 150-200 જે માણસો હોય એમાં આપણે નહોતા એટલે આપણને ખબર નથી કે જાતા, કોઈ બચ્યું જ નહીં દાદા. બર દાદા, સમીરભાઈ દીકરા બહુ ખરેખર દાદા, હું એને મુંબઈ એ રૂમમાં બેઠો હતો ને મળ્યો ને, મને આમ રાજી બહુ થયો, બહુ બહુ જ્ઞાન છે. હા, યુવાન જે ભૂદેવો જે અત્યારે વેદ ભણી ભણીને આવી રહ્યા છે, અને ભૂદેવો તમને સાચી ઠોકીને કહીએ, તમારે જેટલી વિદ્યાપીઠોમાં સંતાનોને ભણાવો એટલા ભણાવજો, અને અમે સમાજ એવું નક્કી કરશું કે એક ભણેલો બ્રાહ્મણ નવીરા ન બેહવા જોવે, એટલા યજ્ઞો સમાજમાં ન થાય તો કહી દેજો સાહેબ. આ યજ્ઞની ભૂમિઓ છે, સ્વાહાની ભૂમિઓ છે, એટલે ખૂબ રાજી થાય છે. હા, એટલે આગ લાગી ફેક્ટરીમાં, એમાં રાજી નથી છું. બહુ ટાઈમ લેવાય, જાય 1.5 કલાક બોલી ગયો ભાઈ. મારા હનુમાન જયંતિ છે આજે, એટલે હું ખરેખર 4 વાગ્યા સુધી તો બોલવાનો જ છું, મારે નિયમ છે. ઘણા કે તારું નિયમ તો હોય કે અમારે થોડો નિયમ છે. પ્રસંગો તો કેટલા છે હનુમાનજીનો, અઢળક છે. હા, કોઈ દી રામ ને હનુમાનનું યુદ્ધ તમે ફાડ્યું? હામામાં બાજ્યા કોઈ દી રામ હનુમાન? હું બતાડું બોલું. અરે એના ભગત છે એટલે, કેમ કાઠલા ન પકડાવું તો કઈ નહીં ને યાર. કોઈ દી પાંડવ પાંડવ અને કૃષ્ણ બાજ્યા? હું બતાડું. એટલે બધી સાચી વાતો છે પાછી, કઈ હા બોલું ને, પણ કારણ કે ઘરે પુસ્તકો તો કોઈ પાસે જ નહીં, અને કાંઈ કે વાત કરી મેળ્યો ગલોંદા મારવા, એટલે અમારો ગલોંદાના 5 લાખ આપે તારા ડોહા કોઈ. હા ગલોંદા હાલતો તો ભાઈ આવો ને પટમાં આવો, ઉપડી ગયું મારા જીક મરી જાવ ને. કાન કોના છે એ અમારે જરૂર છે સાહેબ, સાંભળનાર કોણ બેઠો છે, સ્વીકારનાર કોણ બેઠો છે, બાકી તમે બોલીને ભૈયા જાઉં. હે એ ધારો તો ધૂપ છું, નહીતર થવાડો. હા ધૂપ હશે એ સુગંધ લઈ લેશે ને, બાકી આખી સોલતા મારા જીક લે આ જ બગા જી. ધારો તો ધૂપ છું, નહીતર થવાડો છું. તો આગ લાગી, લાગવા વાળી લાગી. એ કંપનીનો માલિક બહુ સારો માણસ હતો, કે ચાલુ કાંઈક બને એની કરતા ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા કર્ણભાઈ, અને કંપનીના માલિકે જાહેરાત કરી નાખી કે જેટલા કામદારો મારી ફેક્ટરીમાં કામ કરતા હતા એ તમામના વીમા તો છે જ, એ તો મળશે જ, પરફેક્ટ પૂરેપૂરા મળશે, પણ મારી કંપનીનો માણસી મારો પરિવાર છે, મારા ભાઈઓ જ માન છે, એટલે મારી ફેક્ટરીના ઈચ્છા પ્રમાણે જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા એની આ પરિવારને તમામને 51 લાખ એના ખાતામાં નાખવાના છે, જાહેરાત કરી નાખી. તે જે ફેક્ટરીમાં હતા એની બાયું ઘરે ટીવી જોતી જ છું, અહીંયા બેઠે. શેઠિયો ભગવાનનો માણસ છે, આવા શેઠિયા કોકને જ મળે બાપા. હા છોકરા અહીંયા આવી તો બેટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી અહીં તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે? કે હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, ઈશ્વરે ધાર્યું હોય 51 લાખ, ભગવાન વર થોડું કોઈનું હાલે બાપા. દુઃખ તો રાજા રામ નહીં પીડ્યા થા, રાજા રામ ફેક્ટરી નહોતો જતો, દુઃખ તો રાજા રામ ને પીડ્યા થયા ને સીતા ને પીડ્યા થયા. બચા તાર બાપા ને ફોટો લાવ આગળ દેવો જો હે. તે બોલે છોકરો ફોટો દીધો, તે
અને માખ્યું બેઠ્યું હોય ને ટલકા પડે. મને સપના માં નહોતું મારે મારે સાફ ફોટો કરવો પડશે. એ મારા નાથ તમે ક્યાં ગયા? હું તમને કહેતી હતી નોકરી મૂકી ગયા. એકાવન લાખ એ જેમ ફોટો હરખ્યો કરતી હતી ને ત્યાં એના દરવાજે ટકોરા થયા. એમનો તો એમ જાતા છાવો એમ કહેવાય ને. ફોટો મૂક્યો હેઠો કોણ થયું દરવાજો ખોલ્યો તો ઘુઘુ હામે ઉભો ઉભો માવો સોલતો હતો. બાય હજળ થઈ ગઈ કા પદ્માને મળવા આવ્યો ભૂત થઈને કે હું આવ્યો. એ બાઈ નામ પદ્મા હતું. પાછું ઊંધું ન થાય પાછું બધું તો ઉપર. પણ બાઈને થયું કે મીરા ભેગો સીધો ભૂતી ન થાય. એટલે બાઈને થયું તેનો પછી કે હું છે તમારી ફેક્ટરીમાં ભડકો ના થઈ ગયો કે થઈ ગયો ને? હમાસારમાં તો હવે કોઈ નથી બેસ્યું. ભલે કે કોઈ નથી બેસ્યું કેમ? કોઈ નથી બેસ્યું તો બાઈને હેરડો પીડ્યો તો કોઈ નથી બેસ્યું ઘૂઘો આવ્યો કે તો કોઈ નથી બેસ્યો તો તમે? અરે ગાંડી હું જ છું. એક બાજુ કોઈ કેક બેસ્યો નથી ને પાછા કે હું જ છું. તમને કેમ તમે કેમ બસ્યા? તાકે હું માવો લેવા બહાર ગયો હતો. અને પછી જે બાઈ ખીજાણી કેદું નહીં કહું માવા બેન્ડ કરો માવા બેન્ડ કરો. પણ રોયાને વ્યસન બેન્ડ નથી કરવું કારણ કે માવો 51 લાખનો જોડો. અને છેલ્લી વાત એ કહી દઉં તમારા દીકરા તરીકે કે તમે માવતરને સુખી ન કરી શકો તો મુબારક, પણ દુઃખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી સાહેબ. અને આ દેશનો ગમે એવું બાળક હોય ગમે દીકરી દીકરા હોય જે એના માવતરનું દિલ દુભાવીને ગમે ત્યાં જાય સાહેબ વિશ્વાસથી હનુમાનજી મહારાજની સાક્ષીએ કોઈ જિંદગીમાં કોઈ દી સુખી ન થાય. જે માવતરને રાજી કરે કોણ કોણ માવતર સાહેબ એના સંતાનોને દુઃખી કરતા હોય છે? ના, એના સુખ માટે દોડતા હોય છે. પણ આ સંસ્કાર આ હનુમાન હનુમાનજી ક્યાં ગ્રંથનું પાત્ર છે? તો કે રામચરિત્ર માનસનું. સેલીન સટ વાત એ છે કે આ એક જ ગ્રંથ એવો છે કે એની અંદર રામચરિત્ર શબ્દ આવે છે. અને જેના ઘરમાં રામચરિત્ર, જેના ઘરમાં કૃષ્ણચરિત્ર ભાગવત પડ્યું હોય, જેના ઘરમાં રામચરિત્ર રામાયણ પડ્યું હોય, જેના ઘરમાં ભગવદ્ ગીતા કૃષ્ણચરિત્ર પડ્યું હોય, એ જેના ઘરમાં ચરિત્ર પીડ્યા હશે ને એના સંતાનોના ચારિત્ર કોઈ દી નહીં બગડે સાહેબ. જેના ઘર એ ગ્રંથોની નજીક હશે, શાસ્ત્રોની નજીક હશે, અને આવા હનુમાન દાદાની જેવા મહાપુરુષોની નજીક હશે. આ મોર જાજે આથમણે દેશ, મોર જાજે ઉગમણે દેશ, વળતા જાજે વેવાઈ માંડવે. કર્ણાભાઈ સાહેબ આ ગીત છે ને કેવલ સૌરાષ્ટ્રનું છે, નથી ઉત્તર ગુજરાતનું, નથી દક્ષિણ ગુજરાતનું, કેવલ સૌરાષ્ટ્રનું છે. હવે સૌરાષ્ટ્રનો નકશો તમે ભારતનો એક્ઝેક્ટ લ્યો તો એનું ઉગમણું ડાકોર થાય, આથમણું દ્વારકા થાય, અને આથમણી દિશા. એટલે આ માવુ એમ કહે છે કે હે રાજા, હે દીકરા, તું પણવા જાને માંડવે જાને એ પહેલાં ડાકોરથી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી લેજે. એટલે આપણે પહેલાં જ મીંઢોળ બાંધ્યા પહેલાં એને આપણે ગુરુ દક્ષિણા એમ કહેવાય, એને ગુરુ ધારણા કરાવવી પડે. અને આવો સાધુડો કાન ફૂકે સમૃદ્ધ ગુરુ મળી જાય. કેવું કેવી આપણી આધ્યાત્મિક. એટલે આપણી માવુ એમ કહે છે કે તું ઉગમણો જાજે આથમણો જાજે અને પછી જાજે માંડવે. કર્ણાભાઈ દક્ષિણનું નામ ન લીધું મારી માવુએ. ધન્યવાદ આપો. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો, વધાવો, વધાવો. દક્ષિણે જવાની ના પાડી, નામ જ ન લીધું, ઉત્તરની ઠામુકી ના પાડી. હું કામ આપણી માવુને ખબર છે દક્ષિણમાં દીવ આવ્યું છે અને ઉત્તરમાં આબુ આવ્યું છે. એ દીવ જો મોરલો વયો ગયો તો કળા પૂરી નાખશે. એ માંડવે જાય એવો નહીં રે, ઢેકબગલો થઈ જાય અને કોક પીસા ખેરી નાખશે. એટલે આપણી માવુએ દક્ષિણનું નામ હતી ખબર કોઈના? કેટલું ધ્યાન રાખું હું, એના પૈસા લઉં સાહેબ, એના પૈસા લઉં. ના પણ ખરેખર ખૂબ આનંદ આવ્યો. અને ટેમે પરણી લેવું. હા પૂછો વડીલોને કોણ જોવા જતું છે?
જોઈને હોરીએ જાતે લાજાળો લૂપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. આ દેશની દીકરી દીકરાને ખબર જ હોવી જોઈએ કે મારા માવતર કોઈ દિવસ મારું અહિત ન વિચારે.